अने छेल्लो आयुर्वेद नी अंदर भागवत ऋषिए 7000 श्लोक लख्या छे, एमां एक ज श्लोक आपणे कहीने मारी वात पूरी करीश। भोजन अंते विषमवारी, भागवत ऋषिए कहे छे के भोजन अंते विषमवारी, पहेलो श्लोक लखे छे अष्टांग हृदय नामना ग्रंथनी अंदर। मतलब के भोजन कर्या पछी पाणी पीवामां आवे तो ए विष समान काम करे छे, झेर समान काम करे छे। केवी रीते? तो आयुर्वेदमां कहे छे के आपणे ज्यारे भोजन करीए ત્યારે આપણા જઠરની અંદર રહેલો અગ્નિ, એ જઠર અગ્નિ પ્રદીપ્ત થાય છે એ ખોરાકનું પાચન કરવા માટે, અને એ સમયે જો ભોજન કર્યા પછી તરત પાણી પીવામાં આવે તો આપણો જે અગ્નિ છે એ મંદ પડે છે, પેટની અંદર રહેલો જઠરની અંદર રહેલો અગ્નિ બુઝાઈ જાય છે, આવું આયુર્વેદમાં વર્ણન કર્યું છે। જમ્યા પછી ક્યારે પાણી નહીં પીવું, ઘણા લોકોને ટેવ હોય છે, જમ્યા પછી પાણી એક ગ્લાસ, અડધો ગ્લાસ કે ઘણા લોકો બે ગ્લાસ પાણી પીતા હોય છે, તો ભોજન કર્યા પછી ક્યારે પાણી પીવું નહીં, નહીં તો એ વિષ સમાન કામ કરે છે, કારણ કે અગ્નિ મંદ પડે છે, અને અગ્નિ મંદ પડે તો આયુર્વેદમાં કહે છે કે જેનો જઠર અગ્નિ મંદ પડે છે એને પેટના તમામ રોગ થવાની શક્યતાઓ વધી જાય છે। કેમ? તો કે આપણે જે કંઈ ખોરાક લીધો હોય એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન ના થાય તો આયુર્વેદમાં કહે છે કે એ ખોરાકની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે, ખોરાક સડવા લાગે છે એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે, અને એ કાચો આમ આયુર્વેદની ભાષામાં કહીએ તો વિષ સમાન કામ કરે છે। બીજી એક વાત છે કે આપણે ભોજન કર્યા પછી આઈસ્ક્રીમ ખાવાની ટેવ હોય છે ને, નથી? રિસેપ્શનમાં જઈએ તો આપણે પહેલાં કાઉન્ટર છે નું વધીએ આઈસ્ક્રીમનું, ભોજન કર્યા પછી આઈસ્ક્રીમ ખાઈએ, ઘણા લોકો હોટલમાં જાય એટલે જમીન તરત આવે એટલે આઈસ્ક્રીમ ખાતા હોય છે, ભોજન કર્યા પછી કોઈ દિવસ આઈસ્ક્રીમ ના ખવાય, જઠરાગની મંદ પડે, ભોજન કર્યા પછી ઠંડુ પાણી ના પીવાય, ભોજન કર્યા પછી ઠંડી છાશ ફ્રીજમાં મૂકેલી બરફવાળી ક્યારેય ના પીવાય, ભોજન કર્યા પછી તમાકુનું સેવન ના કરાય, તરત બીડી ના પીવાય, માવો મસાલો ગુટકા ના ખવાય। કેમ? તો કે તમાકુની અંદર નિકોટિન નામનું જે ઝેરી તત્વ છે એ આપણે જ્યારે ખોરાક કહીએ છીએ ત્યારે પાચક રસો ઉત્પન્ન થાય છે એ ખોરાકનું પાચન કરવા માટે, અને એની અંદર એ તમાકુની અંદર રહેલું નિકોટિન નામનું ઝેરી તત્વ આપણા પાચક રસોમાં ભળી જાય છે, જેના લીધે એ ખોરાક યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી। એટલે જમવાના 3 કલાક પછી તમારે મસાલો ખાવો હોય તો ખાઈ શકો છો, પણ જે લોકો મસાલો કે તમાકુ ખાતા હોય એમનો એક નિયમ છે, ખબર છે કયો નિયમ? જમ્યા પછી તરત જ ખાઈને તરત જ યાદ આવે, બોલો, જમ્યા પછી તરત કો તો જમ્યા પછી તરત જ ગલ્લે જવાનું, તો જમ્યા પછી તરત ક્યારેય ના ખવાય, કારણ કે 1.5 કલાક સુધી જઠરાગ્નિ પેટની અંદર જઠરની અંદર રહેલો અગ્નિ પ્રદીપ્ત થાય છે અને ખોરાક વલોવાય છે, એટલે જ્યારે વલોવાતો હોય ખોરાક 1.5 કલાક સુધી, ત્યાં સુધી તો આપણે બીડી ના પીવી જોઈએ, તમાકુ ના ખાવી જોઈએ, ચા ઘણા લોકોને જમ્યા પછી ચા પીવાની ટેવ હોય છે, તો આની અંદરથી કબજિયાતનો જન્મ થાય છે। માથાના બાલ કેમ ઉતરે છે, પહેલામાં પહેલો નિયમ બોલો, એ નિયમનું પાલન કરશો તમે તો માથાના બાલ મારા પહેલાં ઉતરતા હતા, અત્યારે આમ માથું ધોઈને આમ આમ કરું તો 2-3 માથાના બાલ ગરી જતા હતા અને સફેદ થવાની શરૂઆત થઈ ગઈ હતી, પણ મેં આયુર્વેદિક જે ઉપાયો બધ કર્યા તો આજે મારા માથાના જે બાલ હતા ટાલ પડવાની શરૂઆત થઈ હતી એ બિલકુલ બંધ થઈ ગઈ। તો શું કરવાનું એના માટે? હોટલનું ખાવાનું બંધ, હા, મોટી ઉપાધિ કરી, ફાસ્ટ ફૂડ બંધ, જંક ફૂડ બંધ, બહારના નાસ્તા બંધ, ભાઈ આ મારા ઘરવાળા અહીંયા બેઠા છે, હોટલમાં હું એમની સાથે જઉં પણ ખાતો નથી, પૂછી જોજો, રિસેપ્શનમાં જઉં તો હું નથી ખાતો, ઘેરથી ખીચડીને દૂધ કે રોટલીને દૂધ ખાઈને જ જવાનું રિસેપ્શનમાં કે મેરેજમાં, કોઈ દિવસ હું હોટલમાં જવાનું તો ઘણી વખત અમારા લોકો કહેતા હોય છે કાકા તમે આ બધું અમે ખાઈએ છીએ, આ પાણીપુરી ને આ હોટલમાં સારું સારું મંગાવીને, પેલા બિરયાની શું મંગાવો બધા પીઝા ને, તો કે તમને મોઢામાં પાણી નહીં આવતું, તમને કશું થતું નહીં? મેં કીધું થાય ને, કેવું થાય? મેં કીધું તમે પીઝા ખો ને એટલે આમ તોડો એટલે કેવો થાય પીઝો? મેં કીધું મને એમ થાય કે આ પીઝા ખાઈએ તો આટલા રોગ થાય, પાણીપુરી ખાઈએ તો આટલા રોગ થાય, આ મંચુરિયમ ખાઈએ તો આટલા રોગ થાય, મેં કીધું મને આવું થાય? મને કે મોઢામાં પાણી નહીં આવતું, મેં કીધું જરાય નહીં, મને રોગ જ દેખાય એની અંદર, એટલે હું ખાતો નથી, તમે ખાવાનું બંધ કરશો તો માથાના વાળ ઉતરવાના બોલો બંધ થશે, એની
બહુ ભારે ભારે દવા બતાવી ને, કારણ કે બહારના ખોરાક ખાવાથી આયુર્વેદ કહે છે કે શરીરની અંદર પિત્ત વધે છે. બહારના ગરમ મસાલેદાર પંજાબી વાનગીઓ ખાવાથી, મેદો ખાવાથી, મેદાની આઈટમો ખાવાથી, ફાસ્ટફૂડ ખાવાથી શરીરની અંદર પિત્ત વધે છે. અને આયુર્વેદમાં કહે છે કે જ્યારે શરીરની અંદર પિત્ત વધે છે ત્યારે માથાના બાલ ઉતરવાની શરૂઆત થાય છે, ત્યારે માથાની અંદર નાની ઉંમરમાં ટાળ પડવાની શરૂઆત થાય છે. તલનું તેલ દરરોજ માથામાં નાખજો, તલનું તેલ દરરોજ નાખવાનું રાખજો, અને ખાટી છાશથી માથું ધોવાનું, શેમ્પુ કે સાબુનો ક્યારેય ઉપયોગ કરવાનો નહીં. બોલો, ફાવશે? તમને મારી વાત કહી દઉં, હું કોઈ દિવસ સાબુનો ઉપયોગ કરતો નથી, સાબુ કે શેમ્પુ કોઈ દિવસ હું મારા શરીર ઉપર લગાવ્યું નથી. તો તમે કહો ભાઈ હનાથી, નવા પાણીથી જ નાવાનું. શેમ્પુ અને સાબુની અંદર કેમિકલ જ આવે છે, ફીણ ઉત્પન્ન થાય છે ને, ગૂગલમાં સર્ચ કરવું જ કરજો, ફીણ કેમ ઉત્પન્ન થાય છે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે. નાનું બાળકને આપણે નવરાવીએ ને સાબુથી, તો એની આંખોની અંદર જ્યારે સાબુનું પાણી જશે એટલે શું છે, રોવા લાગે, રડવા લાગે છે ને, અને એકલા પાણીમાં નવરાવશો તો બે કલાક સાનુવાનું રમે જશે. તો એ કેમિકલથી નાવાનું નહીં, હું તો નથી નાહતો, પણ માથાની અંદર તલનું તેલ નાખજો અને દરરોજ એક ચમચી તલ મુખવાસમાં અને દેશી ગોળ ખાવાનું રાખજો. માથાના બાલ નાની ઉંમરમાં જે ટાળ પડે છે નહીં પડે, માથાના છિદ્રો જે છે ને વિટામિન ઈ તલની અંદર રહેલું છે અને ગોળની અંદર કેલ્શિયમ ભરપૂર રહેલું છે. તો આ બે તત્વોની જ્યારે ઉણપ આવે છે ત્યારે આયુર્વેદમાં કહે છે કે માથાના બાલ છે ને એ છિદ્રો થોડા મોટા થઈ જાય છે, જેના લીધે માથાના બાલ ઉતરવાની શરૂઆત થઈ જાય છે. તો બહારના નાસ્તા, હોટલનું જમવાનું આ બધું બંધ કરી દેજો, તો જ માથાના બાલ ઉતરવાનું બંધ થશે. બાકી બાલ માથાના ઉતરવાના બંધ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. તો હું જે કંઈ બોલ્યો એ ઋષિઓના વિચારો હતા, એની અંદર ક્યાંક મારી બોલીની અંદર ક્યાંક ભૂલ થઈ હોય, ક્યાંક એવા શબ્દોનો પ્રયોગ થયો હોય કે જેના લીધે તમને ખોટું લાગ્યું હોય, તો તમારો નાનો ભાઈ સમજી કે દીકરો સમજી ક્ષમા કરજો. આપ સૌની ક્ષમા માંગુ છું. જય ગુરુજી. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.